ખબરોની બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીધા જઈશું અમદાવાદ ખાતે. અર્પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, આપ ક્યાં ઉપસ્થિત છો? કેવો બંદોબસ્ત કાલને લઈને કરવામાં આવ્યો છે? કારણ કે આવતીકાલે પરિણામ જાહેર થવાના છે. દીક્ષિતા, હાલમાં હું અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી જે કેન્દ્ર ઉપર થવાની છે, એટલે કે LD એન્જિનિયરિંગ કોલેજની બહાર ઉપસ્થિત છું. અત્યંત ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હાલ કોઈપણ મીડિયા કર્મીને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. કહેવાઈ રહ્યું છે કે અન્ય ઉચ્ચ અધિકારીઓ બપોર સુધીમાં અહીંયા એક વિઝિટ કરે તે બાદ આવતીકાલ માટે જે નિયત ઓળખપત્ર આપવામાં આવ્યું છે તે બાદ જ સંબંધિત લોકોને કે જે અહીંયા ઓથોરાઇઝ ગણવામાં આવે છે તે લોકોને પ્રવેશ આપવામાં આવશે. પરંતુ હાલના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરીશ. આપને પાછળની તરફ આપ જોઈ શકો છો, જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે બંધ કરવામાં આવ્યો છે અને અંદર ખૂબ જ મોટી સંખ્યામાં શહેર પોલીસ જવાનો છે તેમની મૂવમેન્ટ જોવા મળી રહી છે. કેમ કે અલગ અલગ સ્થળ ઉપર અલગ અલગ ડિપ્લોયમેન્ટ તમામ કર્મચારીઓનું કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો અંદરની તરફથી બહાર જે કર્મચારીઓ છે તે આવી રહ્યા છે. 3-layer સુરક્ષા વ્યવસ્થા, 3-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બહારની તરફ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેશે, અંદરની તરફ જે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો છે કે જે પછી CISF હોય, CRPF હોય, BSFના જવાનો હોય, બોર્ડર વિંગના જવાનો હોય, આ જવાનો જે ખાસ કરીને વિવિધ વિધાનસભા બેઠક દીઠ EVM મૂકવા માટેના જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે ત્યાં તેમને શસ્ત્રો સાથે CCTVની નિગરાની હેઠળ વોટિંગ પૂર્ણ થયું તે બાદથી ગોઠવી દેવામાં આવ્યા છે અને 24 કલાક તેઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. એટલે આવતીકાલે જ્યારે મતગણતરી થશે તે માટે તમામ જે પ્રવેશ વ્યવસ્થા અંદરની તરફના કેટલાક દ્રશ્યો આપ જોઈ શકો. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ કે જે અંદર ઉપસ્થિત હતા તે હાલ બહાર આવી રહ્યા છે. જે શિફ્ટ ચેન્જ થાય તે મુજબ બંદોબસ્ત ગોઠવાતો હોય છે. એટલે જ્યારે વહેલી સવારે કાઉન્ટિંગ શરૂ થશે, પ્રથમ તો આપણા સહયોગીએ કહ્યું તે મુજબ અને દર વર્ષની જે સિસ્ટમ છે તે મુજબ બેલેટ પેપરથી જે વોટિંગ થયેલું છે તેને ગણતરી થશે અને તે બાદ EVMના સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. વિવિધ રાજકીય પાર્ટીના સંબંધિત જે ઓથોરાઇઝ પ્રતિનિધિઓ છે તે, ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તે અને પોલીસના અધિકારીઓ તેમની નિગરાનીમાં તબક્કાવાર વિવિધ રાઉન્ડ પ્રમાણે EVM જે છે તે સ્ટ્રોંગ રૂમમાંથી કાઢી અને કાઉન્ટિંગ સ્ટેશન જ્યાં બનાવવામાં આવ્યા છે ત્યાં લાવવામાં આવશે. અને કાઉન્ટિંગ સ્ટેશનમાં પણ અનેક એવી માર્ગદર્શિકા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે કે કોણ કઈ રીતે પ્રવેશ મેળવી શકશે. એટલે બસ ગણતરીના કલાકો બાકી છે દીક્ષિતા, કે આખા દેશ સહિત વિશ્વની નજર આવતીકાલના પરિણામ ઉપર છે. હાલ તો એક્ઝિટ પોલ ઘણું બધું અલગ અલગ રીતે કહી રહ્યા છે, પરંતુ સ્પષ્ટતા તો આવતીકાલે બપોર સુધીમાં થશે કે કેન્દ્રમાં ફરી એકવાર સતત ત્રીજી વાર મોદી સરકાર આવે છે કે આ વખતે જે રીતે ઇન્ડી ગઠબંધનના નેતાઓ દાવા કરી રહ્યા છે કે તેમને સ્પષ્ટ બહુમતી સાથેની બેઠકો મળશે એ જોવાનું રહે છે. દીક્ષિતા, બિલકુલ, આપ બંનેનો આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ ચીનનું સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ એક્ઝિટ પોલમાં ત્રીજી વખત મોદી સરકાર બનવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે. ગ્લોબલ ટાઈમ્સમાં એક રિપોર્ટમાં લખ્યું છે કે એક્ઝિટ પોલ મુજબ ભારતના પ્રધાનમંત્રી સતત ત્રીજી વખત સત્તામાં આવી શકે છે. આ સાથે ચીની વિશેષજ્ઞોએ કહ્યું કે મોદીનું ઘરેલુ અને વિદેશી નીતિઓ નિરંતર શરૂ રહેશે. ત્રીજી આર્થિક શક્તિ પર મોદી કામ કરશે. આ સાથે ગ્લોબલ ટાઈમ્સે ભારત ચીનની દોસ્તી અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. એટલું જ નહીં પણ ભારતની વિદેશ નીતિ વધુ મજબૂત થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો રોકાશે એક બ્રેક માટે.